આજે પવિત્રતમ ફાગણ માસની પૂર્ણિમા એટલે રંગોત્સવ. આ પૂર્ણિમાને હોળી તરીકે પણ લોકોમાં પ્રસિદ્ધ છે. જુદા જુદા દેશમાં ભારતની સંસ્કૃતિમાં જુદી રીતે રૂપેને મનાવે છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વ અવતારી અજોડ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવનો વિવિધ પ્રકારે રંગ ઉત્સવ કર્યા, ભક્તોને લાડ લડાવ્યા અને આજે ફૂલદોળ ઉત્સવ કહેતા ફૂલનો શણગાર સજાવીને ભગવાનને જુડે જોડાવ્યા. આજે અમારા સંત મહાત્માઓએ પણ સરસ મજાના જે આ ફૂલોનો શણગાર કરીને અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને જુડે જોડાવ્યા છે. અને આ ખજૂર છે, ખારેક છે, ધાણી છે, કાજુ છે વગેરે વગેરે, આ તમામનો પ્રસાદ જરૂરિયાતમંદોને વેચવામાં આવશે. અને શ્રી સ્વામિનારાયણ ગાંધીના આદ્ય આચાર્ય પરમાર ગુરુદેવ મુક્તજીવનદાસજી સ્વામી બાપાએ આ રીત પ્રણાલી ચાલુ રાખી. એ જ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પિતાજી સ્વામીજી મહારાજ પણ આ લોકમાં જે ગુરુદેવે રીત પ્રસ્થાપિત કરી હતી, સ્વામિનારાયણ ભગવાને જે રીત પ્રસ્થાપિત કરી હતી, તે રીતને અનુસરીને આજે આ એમના ધામમાં, સ્વામિનારાયણ ગાંધીના ધામમાં આજે રંગોત્સવ મનાવી રહ્યો છે. સરકારની આજે પાબંદી છે તો અમે સરકારના નિયમને બહુ જ સારી રીતે સાચવીએ છીએ અને ભક્તો પાસે સચવાવી છીએ. અસ્તુ આવજો. આ ભારત દેશના આન બાન શાન માટે અમારી એક જ અપીલ છે, નવજુવાનો વ્યસનોથી મુક્ત રહે અને વિદ્યામાં આગળ વધે અને વેર ઝેરના બધા ઝેર એક બાજુ મૂકી દૈવીત્વનો શણગારનો શણગાર કરે, એ જ અમારી અભ્યર્થના. આવજો. જય સ્વામિનારાયણ.